કુદરતે માનવીના શરીરમાં અનેક ખૂબીઓ આપી છે. યોગ્ય રીતે આ ખૂબીઓનો ઉપયોગ કરવામાં આવે તો દરેક સમસ્યાનો હલ છે. હાલ સમગ્ર દેશમાં ઓક્સિજનની અછત છે ત્યારે પાલનપુરના મૂળચંદભાઈ 5 મિનિટમાં જ શરીરમાંથી ઓક્સિજન પેદા થાય એવો દાવો કરે છે. પાલનપુરના મૂળચંદભાઈએ દાવો કર્યો છે કે 5 મિનિટમાં શરીરમાં ઓક્સિજન ઉત્પન્ન થાય છે. 2 હાથના અંગૂઠાની લાઇનમાં જતી નસ દબાવવાથી અને હૃદયના ભાગ નીચે પાસળી પર દબાવવાથી 5 મિનિટમાં માણસના શરીરમાં ઓક્સિજન ઉત્પન્ન થાય છે. 20 વર્ષના એક્યુપંક્ચરના અનુભવી મૂળચંદભાઈએ અનેક લોકોને ઓક્સિજનની ઉણપ વર્તાવી દીધી છે. 2 હાથ અને પાસળીઓની નસ દબાવી 5 જ મિનિટમાં ઓક્સિજનનું લેવલ વધે છે. અત્યારે સમગ્ર દેશ કોરોનાના પરિણામો જ ત્યારે ઓક્સિજનની અછતને લઈને અનેક લોકો મૃત્યુ પામે છે. જો કે મૂળચંદભાઈ કબીરપંથ સાથે જોડાઈને છેલ્લા 20 વર્ષથી માત્ર સેવા કરે છે અને ઓક્સિજનની ઉણપથી મોત થતા જોઈ ગમગીન મૂળચંદભાઈ વધુમાં વધુ લોકો સાથે આ સંદેશો પહોંચાડવા માગે છે. જો આ એક સામાન્ય પ્રયોગ કરવામાં આવે તો અનેક લોકોના જીવ બચી જશે એવો મૂળચંદભાઈનો દાવો છે. હવે ઓક્સિજનની અત્યારે બહુ અછત ચાલી રહી છે અને ઓક્સિજન વગર દર્દીઓ મરી રહ્યા છે, તો હું એક્યુપ્રેશર જાણું છું એના હિસાબે કેટલાયને મેં રાહત અપાવી છે અને મારા ખુદના ઉપર બી એનો પ્રયોગ કર્યો છે, મારા માતાજીના ઉપર પણ એનો પ્રયોગ કર્યો છે અને કેટલાય દર્દીઓ ઉપર પણ પ્રયોગ કર્યો છે. તો કુદરતે આપણી અંદર એવી શક્તિ મૂકી છે કે આ હાથનું કાંડું છે એ કાંડાના અંગૂઠાની લાઇનમાં કાંડા ઉપર જ એક પોઈન્ટ છે, એને તમે 5-5 મિનિટ પ્રેશર આપો ડાબા હાથે અને જમણા હાથે, તો એનાથી આપણા શરીરની અંદર જે ઓક્સિજન બનાવવાની પ્રણાલી છે એ કાર્યરત થાય છે, એનો પાવર વધી જાય છે અને ઓક્સિજનની ઉણપ પડતી નથી. એ રીતે બીજા 2 પોઈન્ટ છે, આમ તો એક જ પોઈન્ટ છે, આપણે સ્તન છે એ સ્તનની લાઇનમાં નીચે પેટ તરફ જઈએ તો જે છેલ્લી પાંસળી આવે એ પાંસળીના ઉપરની કિનારી પર, એ બંને બાજુ બંને સ્તનની લાઇનમાં નીચે એ પાંસળી ઉપર તમે 5-5 મિનિટ દબાવો તો 10 જ મિનિટમાં આપણા શરીરના અંદર જેટલો જોઈએ એટલો ઓક્સિજન મળી જશે અને શ્વાસોશ્વાસની ક્રિયામાં સરળતા થઈ જશે. એટલે આ અજમાયેલા પોઈન્ટ છે અને અત્યારે જે અત્યારે જ્યારે દેશને ઓક્સિજનની જરૂર છે તો મને આ પ્રચાર કરવાની એક એમ થઈ ગઈ કે લોકોને એનાથી રાહત થઈ જાય, અને રાહત થઈ જાય તો તમે ચકલાના દોણા નાખી દેજો. મૂળદાસ. રિયાલિટી ચેક કરવા ખાનગી હોસ્પિટલમાં દર્દી પર ઓક્સોમીટર દ્વારા ચેક કરવાયું. પ્રથમ દર્દીનું ઓક્સિજન લેવલ 86 હતું, પરંતુ હાથ અને પાસળી પર સ્પંજ કરવાથી દર્દીનું ઓક્સિજન લેવલ 98 પર પહોંચી ગયાની દર્દીના સગાએ પુષ્ટિ આપી હતી. ઓક્સિજન લેવલ જે ડાઉન હતું એ વધી, એની જે આપણે જે નસ ઉપર જે સ્પંજ કર્યું એમાંથી ઓક્સિજન વધે છે, ડાઉન નહીં થયું. આપણે જે 90 હોવું જોઈએ કે મતલબ 87 થી 88-89 એટલે પ્લસ જ થાય, ડાઉન નથી થયું. તો આનાથી આ પ્રક્રિયા કરવાથી એક પ્રકારનો યોગા સમજી જાઓ, આ કરવાથી ઓક્સિજનની માત્રા શરીરમાં પૂરતી મળી રહેશે. અરુણભાઈ મારું નામ.